નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. સાંભળો બોય, તમારે છે આ વખતે 8, 9, 11 અને 12 એટલા 4 છે, એમાંથી તમારે કરવાનું છે પાકું. અને લખી નાખો પેપર સ્ટાઇલ જેવું. પેપર સ્ટાઇલ. હા બોલું છું. 8, 9, 11 અને 12. અને પેપર સ્ટાઇલ માં લખો. માર્ક કેટલી ને આની લખાવું? મિસ 2 મિનિટ. બોલું છું. એમસીક્યુ ખાલી જગ્યા યોગ્ય જોડકા જોડો. મેમ લેસન કેટલા છે? 8, 9, 11 અને 12 છે ને? 8, 9. હા 4. છોડકા જોડો પછી એક વાક્યમાં જવાબ લખો. અને વ્યાકરણમાં છે તમને વિરોધી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિરોધી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. એક વખત જો બોલી જાઉં છું. એમસીક્યુ ખાલી જગ્યા જોડતા એક વાક્યમાં જવાબ લખો. અને વ્યાકરણમાં વિરોધી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. બરોબર. ચાલો હવે હેડિંગ મારો. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. ચલો ફેઝાન, પેલો ક્વેશ્ચન વાંચ. મેમ કેમાં લખી? તમારે જે રિવિઝન બુક, હા પેર બુક માં લખી નાખો. વાંધો નહીં. પેલો ક્વેશ્ચન વાંચ. ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? શ્રી રામ, શ્રી કૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતિ, પુરાણા, મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપોની સ્મૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ કે વેદ પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. ઓપ્શન 3. હા ઓપ્શન 3 આવશે. છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ લખજો કમ્પલસરી બોયસ. સ્ક્રીનશોટ કોઈ નથી પાડવાનો, લખવાનું છે રિવિઝન બધાય. બકુલ ત્રિપાઠીના મતે ભારત, કોકનું માઇક ઓન છે, માઇક બંધ કરી દો. ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? ઓપ્શન છે શ્રી રામ, શ્રી કૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતિ, પુરાણા, મંદિર, સ્થાપત્ય અને સ્તૂપોની સંસ્કૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, વેદ પુરાણો અને ઉપનિષદોની સંસ્કૃતિ. એનો સાચો આન્સર છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. હવે હાથની હા છાલ છોતરા ને ગોટલામાં છાલ એટલે શું છે તેની વાત કરવામાં આવી છે. છાલ એટલે ગેના છાલ. હા અને છોતરા એટલે? છોતરા એટલે સિંહના પોતરા. પોતરા હોય ને? હા સિંહના પોતરા. અને ગોટલા, ગોટલામાં તેની વાત કરવામાં આવી છે? કેરીના ગોટલા. કેરીના ગોટલા. કેરીના ગોટલા. હા ઓકે ઓકે સારું. ચાલો આન્સર લખાઈ ગયો. પહેલો
પહેલાને બધાને ઓકે સારું ચલો બીજો હાલ થઈ ગયો બીજો ક્વેશ્ચન સાબી હા મિસ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ હા ઓપ્શન વાત છે એ અમૃત જેવી કેરી બી અમર ફળ સી આંબાના પાંદડા ને ડી ગોટલા બી ગોટલા આવે જો હા ચલો ક્વેશ્ચન છે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ બરોબર હવે વિશ્વના શ્રેષ્ઠ આંબા શું કામ એમ કહેવામાં આવે છે કારણ કે છે આખી દુનિયામાં છે આપણા જે ભારતમાં જે કેરી છે ને એ આખા વિશ્વમાં પ્રખ્યાત છે એટલે ઈશ્વરે આપણને એવા સરસ છે એ આંબા આપ્યા છે તો આપણે છે ઈશ્વરને આભારવશ થઈ અને આપણે એને શું આપીએ છીએ તો કે ગોટલા બરોબર આપણે ગોટલા ગમે ત્યાં નાખી દઈએ છીએ એટલા માટે એમ કહે છે કે એમને આભારવશ થઈ અને આપણે એમને શું આપીએ છીએ ગોટલા આપીએ છીએ તો એનો સાચો બીજો ક્વેશ્ચન છે એનો આન્સર છે ઓપ્શન ડી ગોટલા ચલો ત્રીજું રોલ નંબર 24 હાબી રોલ નંબર 24 હાબી રોલ નંબર 38 અલ્પાસ આમિસ બકુલ ત્રિપાઠી ના મતે અહીંયા છો અહીંયા વેરી આવશે હો બકુલ ત્રિપાઠી ના મતે મગફળી ના ફોતરા આપણે કયા વેરી છીએ બગીચામાં બી શાળાના વર્ગમાં સી થિયેટરમાં ડી એબીસી ત્રણે એબીસી ત્રણે એબીસી ત્રણે યાર ઓકે એનો ઓપ્શન આનો આન્સર આવશે ડી એબીસી ત્રણે ક્વેશ્ચન છે બકુલ ત્રિપાઠી ના મતે મગફળી ના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ એ બગીચામાં કૂતરા હોય હાસી તો મને મકાઈ ના લાગે તું હાસી તું ખરો છો એટલે એનો ખબર પડે મગફળી એટલે સિંગ થાય પોપકોર્ન થાય ઓપ્શન છે ચાર બગીચામાં શાળાના વર્ગમાં સી થિયેટરમાં ને સાચો આન્સર આવશે એ બી સી ત્રણેયમાં માણસો શું કરતા હોય છે કે સિંહના કૂતરા છે એ ગમે ત્યાં છે એ ઉડાડી દેતા હોય છે એટલે ત્રણે ત્રણ છે એ આવશે ઓપ્શન ડી ચલો લખાઈ ગયું બોયસ હાજર છે રોલ નંબર 6 ફેઝાન ચલો ચોથો ક્વેશ્ચન આજ બેટા એમને પાઠમાં એવું શું કામ કે છે કે કેળાની છાલ ફેંકવાની છે એ સ્પર્ધા રાખવું છે કેમ કે લોકો બોલ શું કેસ તું ચાલો જો ક્વેશ્ચન છે ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો ઓપ્શન એના ચાર છે દડા ફેંકની ભાલા ફેંકની કેળાની છાલ ફેંકવાની કે ડી દોડવાની તો એનો આન્સર છે ઓપ્શન સી કેળાની છાલ ફેંકવાની શું કામ કારણ કે છે
એ તમને પાઠમાં તમે સમજ્યા હતા કે આપણે છે બીજે માળેથી કે ગમે ત્યાંથી છે એ આપણે કેળાની છાલ ફેંકી ને તો રસ્તાની બરાબર વચ્ચે તે છે એ નિશાનો છે એ લાગે અને બરાબર વચ્ચે તે પરફેક્ટ જગ્યાએ છે એ કેળાની છાલ પણ. એટલા માટે એમ કે છે લેખક કે કેળાની જો છાલ ફેંકવાની છે એ સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડી છે એને ગોલ્ડ મેડલ એમાં મળે. ચલો અહીંયા આગળ છે આઠમો છે ને એના એમસીક્યુ પૂરા થાય છે. હવે નવમું કાવ્ય છે એના એમસીક્યુ અહીંથી શરૂ થાય છે. ચલો પાંચમો ક્વેશ્ચન છે વિંધાની ફેસલ વાત. અમીશ પુત્ર વધુના આવવાથી જાણે ઓપ્શન એ લક્ષ્મી આંગળામાં આવ્યા, ઓપ્શન બી સસવ કમળની સુગંધ આવી, ઓપ્શન સી આંગળે આજે ઉત્સવ થયો, એ ડી ઉપરના એ બી સી ત્રણેય. ચલો શું આવશે આન્સર? ઉપરના એ બી સી ત્રણે એ બી સી. હા ચલો પાંચમો ક્વેશ્ચન છે પુત્ર વધુના આવવાથી જાણે અને એના ઓપ્શન છે લક્ષ્મી આંગણામાં આવ્યા, ઓપ્શન બી સોસો કમળની સુગંધ આવી, ઓપ્શન સી આંગણે આજે ઉત્સવ થયો કે ઓપ્શન ડી ઉપરના એ બી સી ત્રણે. તેનો આન્સર છે ઓપ્શન ડી ઉપરના એ બી સી ત્રણે. બરાબર શું કામ? કારણ કે અહીંયા આગળ છે એમ કે છે કે લક્ષ્મી એટલે કે માતાજી છે બરાબર એની સાથે સરખામણી કરે છે અને એના આવવાથી જાણે કે કમળ ફૂલની સુગંધ આવી હોય એવું કહે છે અને એના આંગણામાં જાણે કે ઉત્સવ તહેવાર હોય એવું વાતાવરણ સર્જાણું છે. એટલા માટે ઉપરના એ બી સી ત્રણે આવશે. તો છઠ્ઠો ક્વેશ્ચન હાસિમ. અગાસી ઉપર નવું બાંધકામ કરવો. ચાલો શું આવશે વિચાર? ચાર માંથી શું આવશે? ડી નો આવે નહી. ડી ડી ઘરના બધા ડી બી આવશે. ડી ને ઘરના બધા સભ્યોને સાચવ હા ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું, ઘરનું છત્તર બનવું. એટલે શું છત્તર? એટલે શું થાય? છત. બરાબર અહીંયા આગળ શું કે છે કે પુત્ર વધુ છે ને એ આવનાર તો એ કઈ રીતે રહેશે? તો કે એવી રીતે રહેશે કે ઘરના બધા સભ્યોને સારી રીતે છે એ સાચવે છે એવી બનીને રહે છે. એ બીજા બાકીના છે કે ઘરનો કબજો સંભાળી લીધો, કે ઘર હવે ઘર જ રહ્યું નથી એના વાથી, કે અગાસી ઉપર નવું બાંધકામ કરું. એ ત્રણ માંથી એક પણ છે એનો જવાબ આવશે નહીં. ચલો છ એ છ બધાને લખાઈ ગયા. ગુલામ સાબિર વિંધાણી ફૈઝાન એક થી છ છ ના ક્વેશ્ચન સહિત આન્સર બોલી જતો. બકુલ ત્રિપાઠી ના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? છાલ છોતરા નો લર્નિંગ સંસ્કૃતિ વિકસા. બીજો કે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વર ના આપણે આભાર વંશ થઈને શું અર્પણ કરીએ છીએ? તો જવાબ ગોટલા. ત્રીજો બકુલ ત્રિપાઠી ના મતે મગફળી ના ફોતરા આપણે ક્યાં ક્યાં ફીકે વેરીએ છીએ? તો જવાબ એબીસી ત્રણેય માં. ચોથું ઓલિમ્પિક માં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? કેળાની છાલ ફેંકવાની. પાંચમો પુત્ર વધુના આવવાથી જાણે ખાલી ઓપ્શન ઉપરના એબીસી ત્રણે.
અને છઠ્ઠું ઘરનું સત્ર બનવું એટલે તો આન્સર ઘરના બધા સભ્યોને સાચવનારા બનવું. ઓકે ચલો હવે એની પછીનું પાંચમો વાંચી જતો એની પછીનું સાતમો આવશે. અહીંયા મિસ્ટેક થી પાંચ લખાઈ ગયું છે, ત્યાં સાત કરજો સાત કરીને વાંચ. તો પુત્ર વધુના વેણ કેવા લાગે છે? તો વાલ નીતરતા. હા સાતમો છે પુત્ર વધુના વેણ કેવા લાગે છે. ઓપ્શન છે એ કડવા ઝેર, બી વહાલ નીતરતા, સી કવેણ કે ડી તોછડા. તો એનો સાચો આન્સર છે ઓપ્શન બી વહાલ નીતરતા. વહાલ નીતરતા એટલે કે કેવી રીતે બધા સાથે સારી રીતે બોલે છે, એટલા માટે ઓપ્શન બી વહાલ નીતરતા. આઠમો ક્વેશ્ચન, આઠમો ક્વેશ્ચન હાસિમ વાચાલ. ખર નિગાસ નો ખુલ્લો કાસ વાક્યનો ભાવાર્થ એ સ્વચ્છ અને સ્વચ્છ દીપણું. ખર અગાસી અને ખુલ્લો આકાશ, સી બંધન ગુલામ અને તિરસ્કાર, ડી સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર. ચલો શું આવશે ચાર માંથી? ડી. હા ઓપ્શન ડી આવશે, ઘરની અગાસીનો ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ. આ છે શબ્દમાં શું કે છે, આ લાઈનમાં શું કે છે, તો કે પુત્ર વધુ એ છે એના બધા જે વડીલ છે એનું સન્માન કરે છે, એને છે એના સારી રીતે એ બધા લોકો છે બીજા ઘરમાં આવી છે તો એનો સારી રીતે છે એ સ્વીકાર કર્યો છે. બરોબર, એટલે ઓપ્શન ડી આવશે સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર. ચલો સાત અને આઠ બંને લખાઈ ગયા. ઓકે ચલો હવે નવમું, મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી. ઓપ્શન એ રડતા રડતા આડા ફર્યા, ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું, મીઠું મોઢું કરાવી મરજીયાને વળાવ્યા, અને ઓપ્શન ડી અવિનાશકારી વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા. ચલો ચાર માંથી કયો આન્સર આવશે? ઓપ્શન ડી. હા ડી આવશે ઓપ્શન વિનાશકારી. એક મિનિટ, મીઠું મોઢું કરાવી અને મરજીવ્યાને છે વળાવી ઓપ્શન બી. એમ સવાલ નથી દેખાતો. હા ક્વેશ્ચન છે મરજીવ્યાના પ્રિયજનો માટે નીચેમાંથી કઈ બાબત છે એ લાગુ પડતી નથી. તો એ મરજીવ્યાને છે મીઠું મોઢું કરી અને છે એમ નતું કીધું કે તમે જાઓ. બરોબર, એ લોકો છે પ્રિયજનો એને રડતા રડતા છે આડા ફરે છે, પછી એને સમજાવે છે કે ખોટી રીતે તમારું જીવન છે આવી રીતે વેડફોમાં. ઓપ્શન ડી એમ કે છે કે વિનાશકારી વાત ક્યાંથી વળગી. એ તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે કઈ બાબત છે એ લાગુ પડતી નથી. બરોબર, એટલે ઓપ્શન સી આવશે કે મીઠું મોઢું કરાવી મરજીવ્યાને વળાવ્યા, એ કર્યું નહોતું. ચલો એની પછીનું કેટલામો આવ્યા આપણે? અમારો નંબર નથી લખવા એટલે. મરજીવ્યા
કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? નિરાશ અને મ્લાન વંદન, હિંમત હારીને, ઉત્સાહથી ડગલા ભરતા, કે પોતાના પ્રિયજનોના સહારે? ચલો શું આવશે આન્સર? ઓપ્શન બી, ઉત્સાહથી ડગલા ભરતા. સમુદ્ર તરફ મરજી આ કેવી રીતે જાય છે? તો કે એનામાં ખૂબ ઉત્સાહ છે અને અથાક બળ છે, એવી રીતે છે ઈ ફટાફટ છે અને ઉત્સાહ એનામાં છે, એવી રીતે આગળ વધે છે. એના પ્રિયજનો છે ને કેટલું સમજાવે છે પણ એ માનતા નથી. ચલો એની પછીનું સરવાચ. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? ડુંગરા જેવડા મોજા ઉછાળતો હતો, તાગ ના આવે તેટલું અતિ ઊંડું જળ હતું. સમુદ્ર અફાડ અને વિકરાળ ગર્જના કરી રહ્યો હતો કે સમુદ્રનું જળ છીછરું હતું? તો સમુદ્રનું જળ છીછરું હતું. ચલો નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? તો કે ડુંગરા જેવડા મોટા મોજા ઉછાળતો હતો. સમુદ્ર કેવો હતો? કે જે ડુંગર હોય ને એટલા મોટા મોટા છે, એમાં મોજા છે એ આવતા હતા. તાગ ના આવે એટલું અતિ ઊંડું જળ હતું. એનું છે આપણે કઈ દેખાય જ ને એટલું ખૂબ જ તે ઊંડું છે એનું પાણી હતું. સમુદ્ર અફાટ અને વિકરાળ ગર્જના કરી રહ્યો હતો અને જે આ દરિયો છે એ ખૂબ મોટી છે અને જે ગર્જના છે એ કરતો હતો. અને ઓપ્શન ડી, સમુદ્રનું જળ છીછરું હતું, એટલે એનો ખોટો આન્સર શું છે? તો કે સમુદ્રનું જળ છે એ છીછરું હતું એ આવે. ચલો લખાઈ ગયું. હા બોલો. છીછરું એટલે કે બહુ ઊંડું ન હોય એવું. ચલો હવે એની પાછળ. ચલો મરજીવ્યા દરિયામાંથી શું શોધી લાવ્યા? ક્યારેય ન ખૂટે તેવા મણી મોતીનો ખજાનો, શંખ અને છીપલા, જહાજનો કાટમાળ, કે ખાલી હાથે પાછા ફર્યા? ચલો ક્યારેય ન ખૂટે કેટલા મણી મોતીનો ખજાનો. હા ઓપ્શન એ, ક્યારેય ન ખૂટે તેવા મણી મોતીનો ખજાનો. દરિયાની અંદર જાય છે અને દરિયામાંથી છે એ મણી અને મોતી બરોબર એ ગોતી અને લેતા આવે છે. એટલે ઓપ્શન એ આવશે, ક્યારેય ન ખૂટે તેવા મણી મોતીનો ખજાનો. ચલો એની પછી. ચલો ક્યારેય ન ખૂટે તેવા મણી મોતીનો ખજાનો. ચલો એની પછી. લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે? શું આવશે એમાં? હા ઓપ્શન સી છે, એ સખી મટી અને નદી થઈ જશે તેવો ભય છે. લેખક છે નકશામાં માર્કંડી છે એની લીટી શોધતા નથી કારણ કે છે એને મિત્ર છે એ ગણે છે, એટલા માટે છે એની મિત્ર મટી અને નદી થઈ જાય એવો એને ભય હતો, એટલે કોઈ દિવસે છે એ નકશામાં ગોતતા નથી. ચલો એની પછીનો ક્વેશ્ચન. હાસિમ વાજ. મહાદેવ મુકડું ઋષિ આગળ વરદાનમાં કયો વિકલ્પ મૂક્યો?
એ તરત મૃત્યુ પામનાર બાળક, બી 16 વર્ષ સુધી જીવનાર સૌગણી બાળક, 100 વર્ષ જીવનાર મૂઠ બાળક, બી સી બંને. પ્રશ્ન શું થી તું સમજ, મહાદેવે મુરકુંડો ઋષિ ને આગળ વરદાનમાં કયો વિકલ્પ મૂક્યો? એટલે શંકર ભગવાન છે એ આ ઋષિ છે ને, એની પાસે કયો વિકલ્પ મૂકે છે, એને શું કહે છે? તો એને એમ કે છે કે તારે 16 વર્ષ સુધી જીવનાર છે એ સદગુણી બાળક જોતું છે, કાં તો 100 વર્ષ જીવનાર તારે મૂઠ બાળક એટલે કે મંદ બુદ્ધિ બાળક, એનું આયુષ્ય વધારે હશે અને ઈ છે ઈ 100 વર્ષ લગી જીવશે. પણ જે સદ જેની બુદ્ધિ સારી હશે અને ખૂબ હોશિયાર હશે એનું આયુષ્ય કેટલું હશે? 16 વર્ષ હશે. એટલે બે માંથી છે તું જે કહીશ ને એ બાળક થશે, બરોબર? એટલે ઓપ્શન છે ને બી અને સી બંને આવે, એવો વિકલ્પ મૂક્યો હતો કે 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક જોતું છે કે 100 વર્ષ જીવનાર મૂઠ બાળક. એટલે ઓપ્શન ડી, બી અને સી બંને. આવી રીતે પરીક્ષામાં ભૂલ ન કરતો, પેઝાન ક્વેશ્ચન બરાબર વાંચવાનો. અને જો પ્રશ્ન એમ પૂછ્યું હોય કે મુરકુંડો ઋષિ છે અને મહાદેવ પાસે છે એ કયું બાળક છે એ માંગ્યું, બરોબર, તો આવશે 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક. તો આપણે લખવાનું છે આ મહાદેવ છે શંકર ભગવાને કયો વિકલ્પ મૂક્યો તો ઋષિ આગળ, એમ છે. ચલો લખાઈ ગયા. મિસ મરજીયા દરિયામાંથી શું શોધી લાવી આવી એનો જવાબ કેજો ને. એ તો તેને લખ્યા આ સીન, તું ક્યાં હતો? ઈસી બધા લખી નાખ્યા, એકવાર લેફ્ટ થઈ ગયો, બે ક્વેશ્ચન ઓલા રહી ગયા. મણી મોતીનો ખજાનો, કદી ન ખૂટે તેવો મણી મોતીનો ખજાનો. ચાલો હવે એની પછીનો લખાવું છું. બે જ એમસીક્યુ છે. માર્કંડી લખવા લો. લેખકને શું આપતી હતી? હવે હું ઓપ્શન બોલું છું, લખતી નથી, તમારે મને કહેવાનું છે કે એમાંથી કયો આન્સર આવશે. ઓપ્શન એ સક્કરિયા, ઓપ્શન બી અમૃત જેવું પાણી, ઓપ્શન સી મૃગ નક્ષત્રના દર્શન અને ઓપ્શન ડી ઉપરના એ બી સી ત્રણે. ચલો શું આવશે? એબીસી ત્રણે. હા એબીસી ત્રણે. હા એબીસી ત્રણે આવશે. ઓકે ચલો એમાં લખો આન્સર. ઓપ્શન ડી ઉપરના એ બી સી ત્રણે. એમાં લખો સક્કરિયા એટલે તમને યાદ રહે, બી અમૃત જેવું પાણી, અને સી મૃગ નક્ષત્ર ના દર્શન. ચલો લખાઈ ગયું. ચલો એની પછીનું છેલ્લો. ધૃષ્ટતા માટે, ધૃષ્ટતા માટે
યમરાજ ને કોનો ઠપકો? સાંભળવો પડ્યો. લખાઈ ગયો ક્વેશ્ચન બોયસ? હા લખાઈ ગયો. ઓકે ચલો, ધૃષ્ટતા એટલે થશે હિંમત. જે યમરાજે છે એ હિંમત કરી હતી ને, શું હિંમત કરી હતી? કે બાળક છે એ શંકર ભગવાનની છે એ મૂર્તિને છે એ ગળે લાગીને બેઠો હતો, બરોબર. અને એને શું કર્યું હતું, યમરાજે એના ઉપર છે એનું એનો જીવ લેવાયો હતો, અને એની ઉપર પાસ ફેંકો, પાસ ફેંકો એટલે કે ગાળીઓ ફેંક્યો એનો જીવ લેવા માટે. તો એને જે હિંમત કરી ને કે એ પૂજા કરતા હતા, બરોબર, શંકર ભગવાનની, તો પણ છે એને એવી હિંમત કરી એટલા માટે એને કોનો છે ઠપકો સાંભળવો પડ્યો. તો એના ઓપ્શન બોલું છું, ત્રિશુળધારી શિવજીનો, માર્કડે ઋષિનો, ઋષિના પત્નીનો, કે ઓપ્શન ડી ભાઈ બહેનનો. ચલો શું આવશે? ત્રિશુળધારી શિવજીનો. હા ઓકે સરસ, ત્રિશુળધારી શિવજીનો. શિવજી લખો એનો આન્સર, ત્રિશુળધારી શિવજીનો. ચલો અહીંયા આગળ એમસીક્યુ છે પૂરા થાય છે. હવે હેડિંગ મારો, જોડકા જોડો. ચલો અલ્ફાઝ વાંચો. છોડકા વિભાગે મૂળ પછી મેં જવાબ એ બોલો ને હારે. હા મૂળ તો મેં જો બોલી જાઉં. બોલ. દુર્ભાગ્ય. નહીં મૂળ નહીં, હું બોલું છું. મૂળ તો પ્રાચીન યથાશક્તિ, તો શક્તિ પ્રમાણે ચિમક્ષિકા તો માખી, વિભૂષિ તો પેલાની સામે ઈ. ચલો હવે બીજું છે એની સામે શું આવશે? યથાશક્તિ. ઓપ્શન ડી. ચલો ત્રીજામાં શું આવશે? પછી સદભાગ્ય તો દુર્ભાગ્ય સી. દુર્ભાગ્ય. ઓકે સદભાગ્ય તો દુર્ભાગ્ય સી. ચલો લખાઈ ક્યાં ક્યાં બાકી છે? લખાઈ ગયા મિસ, બીજો જોડકો બાકી છે. ઓકે આલા ખલફા જલ્દી, હજી ચાર પાઠ ના કરવાના છે આપણે. ટાઈમ તો થઈ ગયો મેમ, એવું લાગે તો મોકલી દઈશ પીડીએફ. 200 છે, 10 વાગે આવું છે જે ઇલા ના જોડકા લખાઈ ગયા. ચાલો 10:30 ની થાય લખાઈ જશે, 5 મિનિટ માં લખાઈ જશે. ચલો ફેઝાન બોલી ચાલ. પેલાની સામે બી, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, એટલે ત્યાં શણગાર થી છે એની દિવાલ છે
થશે પછી એને ટોડલ્ય એમાં શું આવશે ટહુકાર ઈ હા બીજાની સામે ઈ ચલો ત્રીજું ઘરની અગાસીનું ઘરની અગાસ હા ખુલ્લું આકાશ ખુલ્લું આકાશ એટલે ત્રીજામાં ડી હાલો ચોથું હૈયે હૂફ હૈયે હૂફ ને જીવતરની હાસ ઓકે સરસ વેરી ગુડ ઓપ્શન સી ચલો પાંચમામાં અડવું તો શણગાર વિનાનું પાંચમામાં આવશે એ અડવું તો શણગાર વિનાનું હલો ચલો મરે પાંચમામાં અડવું તો શણગાર વિનાનું ચલો લખાઈ ગયું ચલો હવે એની પછી ના મરજીવિયા તો શું આવશે મરજીવિયા મરજીવિયા તો જીવનના જોખમે દરિયામાંથી કાઢનાર મોતી કાઢનાર પહેલા સામે ઓપ્શન એ મરજીવિયા એટલે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર પછી અથાગ અથાગ એટલે શું પારવિનાનું એટલે બીજાની સામે શું આવશે ઓપ્શન સી પાર વિનાનું ચલો ત્રીજું સજલ નેત્ર સજલ નેત્ર તો શું થશે આંસુ ભરી આંખે હા સજલ નેત્ર એટલે આંસુ ભરી આંખે ઓપ્શન ડી આવશે અખૂટ ખૂટે નહીં તેવું હા ફૂટે નહીં તેવું ઓપ્શન બી ચલો વારવું અટકાવવું હા પાંચની સામે આવશે અટકાવવું ચલો વહી આગળ છે એ આપણે સ્ટોપ કરી દઈએ એક જોડકું રહી ગયું છે એવું લાગે ને તો હું તમને આ પીપીટી મોકલી દઈશ.